नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोशू गुजराती धोरण सात। आज आप चार पाठ पूर्ण थी गया। आप आज पांचमू काव्य करीशू रान में। हवे रान एटले शू? तो कि जंगल। शू थाय? जंगल अथवा तो वन। रान एटले के जंगल। एना कवि छे ध्रुव भट्ट। तेनो जन्म छे तारीख 8/5/1947। ध्रुव कुमार प्रबोधराय भट्टनो जन्म भावनगर जिल्लाना लिंगाणामां थयो हतो। हवे आपणे रानमां एटले के जंगलमां તેના વિશેનું સરસ મજાનું કાવ્ય અહીંયા જોવાનું છે। અત્યારે ચોમાસું ચાલે છે ને, તો અત્યારે જંગલમાં ખૂબ જ ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય છે। કે ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓને હારમાળાથી કવિ આપણને સમજાવે છે। કવિ આપણને કહે છે કે ચોમાસું આવે તો કયા કયા ફેરફારો થાય છે, जंगल में कया कया फेरफारो थाय छे। चोमासानो प्रसार रान माथी एटले के मैदान में पछी मकान में ने पान में थता थता अपना अंतर्मन सुधी थई जाय छे। के अपना अंतर्मन सुधी थई जाय छे। જોઈએ કાવ્ય। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સુતેલી સગડી લીલાસ હવે નીતરતી થાશે મેદાનમાં। શું કહે છે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડ વેલા પરથી સઘળી હરિયાળી, વાડ અને વેલા પરથી સઘળી હરિયાળી જાણે આ મેદાનમાં રેલાઈ જશે। મેદાનમાં એટલે કે ધરતી ઉપર ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। હું કહે છે કે ઊંચેથી એટલે કે આ મેદાનમાં હરિયાળી રેલાય છે, ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ શરૂ થઈ ગઈ છે। આ ઘેરાયેલા વાદળોથી જો ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। તમે વરસાદ આવવાની તૈયારી હોય ને ફૂલ, ત્યારે આકાશમાં જોજો એકદમ વાદળો છે એ બધા ઘનઘોર રીતે છવાયેલા હોય છે। વાદળો એકદમ કાળા કાળા આપણને દેખાતા હોય છે, એટલે આપણને એમ થાય કે હમણાં જ વાદળ જાણે ધોધમાર નીચે આવી પડશે એવું દેખાય ને। હં, તો હું કહે છે કે ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે। પિંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછાટો રહેશે મકાનમાં। શું કહે છે કે આ ઘેરાયેલા વાદળોથી સરતો ઊંચો આકાશ વરસાદ થતા હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે। વરસાદથી ભીંજાયેલ પવન એટલે કે વાયરો સંદેશો વહેતો કરે છે કે ધોધમાર ધારાઓ સાથે આ ચોમાસું બેઠું છે, ધોધમાર ધારાઓ સાથે આ ચોમાસું બેઠું છે। આપણું ચોમાસું કેવી રીતના બેઠું તું આ વર્ષે? તો કે તાઉતે નામના વાવાઝોડાની સાથે એવું હતું ને। હં, તો અત્યારે કવિ આપણને એમ કહે છે કે જાણે ધરતી પર એક સાંબેલાની ધારે વરસતો હોય વરસાદ, એવી રીતના હવે ચોમાસું બેઠું છે। કાલ સુધી રહેતા હતા આપણને કાલથી વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે। હું કહે છે કે આપણે જે વરસાદમાં રહેતા હતા ને
એ વરસાદમાં સોરી એ મકાનમાં વરસાદની વાછટો આવવા લાગી છે, વરસાદની વાછટો આવવા લાગી છે, હવે આપણે નહીં પરંતુ વાછટો છે એ મકાનમાં રહેવા લાગી છે. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ સંભળાઈ રહી છે. આપણને થાય એવું વાદળને થાય એવું, આપણને થાય એવું વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દળદળતા ગામને. હું કે છે કે આપણને થાય એટલે કે વરસાદ આવે તો આપણને કેવો આનંદ થાય. વરસાદ આવવાથી કોને કોને આનંદ થાય છે તો કે આપણને આનંદ થાય છે, વાદળને, ઝરણાને, ઘાસને. અને વરસાદ પડવાના બનાવથી એટલે કે ઘટનાથી ડુંગરને જે આનંદ થાય તે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે, ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામમાં આનંદ ફેલાઈ જાય છે. કારણ કે વરસાદ આવે તો આખા ગામને બધાને ખુશી થાય છે, આનંદ થાય છે, કારણ કે વરસાદ તો બધાને ગમે છે. તમને એ થાય ચાલ ટવકો થઈ જાઓ અને ઝાડ તળે ગહું કૂરે પાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. વરસાદથી તરબરત થયેલ તમને પણ થાય કે ચાલ હું મોરનો ટવકો થઈ જાઉં ને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠો. તમને પણ એવું થાય છે કે હું મોરનો ટવકો થઈ જાઉં, મોરનો ટહુકો બની અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠું, એટલે કે એના પાંદડામાં જઈ અને હું પણ રણકાળ કરું અને હું પણ મારો મીઠો ટહુકો બધાને સંભળાવું. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ શરૂ થઈ ગઈ છે, ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ શરૂ થઈ ગઈ છે. કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડવેલા પરથી સઘળી હરિયાળી, વાડવેલા પરથી સઘળી હરિયાળી એટલે કે બધે રેલાયેલી હરિયાળી છે એકદમ જમીન પર પથરાઈ જાય છે. જમીન પર એકદમ લીલું લીલું ઘાસ ઉગી નીકળે છે, કે ચોમાસું આવતા જ આ બધી હરિયાળી મેદાનમાં રેલાઈ જાય છે. ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ, ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ, વરસાદ થતા મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે, મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. અને વરસાદથી ભીંજાયેલ પવન એ સંદેશો વહેતો કરે છે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. ધોધમાર એટલે કે એકદમ ફૂલ વરસાદ આવે છે અને એવો આપણને સંદેશો પહોંચાડે છે કે હવે ચોમાસું બેઠું છે. ક્યાંક દૂર જંગલમાં વરસાદ ગાજે છે અને આપણને સંભળાય તો આપણને ખૂબ જ આનંદ આવે છે. કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા હવે એ મકાનમાં કોણ રહેશે તો કે વાછટ આવશે. એ મકાનમાં વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવું વાદળને, ઝરણાને અને ઘાસને પણ થાય છે. આ વરસાદ પડવાના બનાવ, ઘટના, સંજોગને એનાથી ડુંગરને પણ આનંદ થાય છે. ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે, ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને આનંદ થાય છે. વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય કે ચાલ હું મોરનો ટહુકો થઈ અને ઝાડ નીચેના પાનમાં જઈને ગહે
ઢેકી ઉઠું. કેવું સરસ અને સુંદર મજાનું આપણને અહીંયા ચોમાસાની ઋતુનું વર્ણન કરેલું છે કે ચોમાસું આવે ત્યારે શું થાય છે. તો કે ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે, લોકો ઝરણા ઘાસ અને બધાને ખૂબ જ આનંદ આનંદ આવી જાય છે, કારણ કે ચારે તરફ પાણી પાણી જ હોય છે. એટલે ચોમાસું બધાને ખૂબ જ ગમે છે. ગમે છે ને? સરસ. હવે આપણે પાઠના પ્રશ્ન જવાબ, કાવ્યના પ્રશ્ન જવાબ આગળના લેક્ચરમાં કરીશું. કાવ્ય બધાને સમજાઈ ગયું ને? સરસ. તો તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે ચોમાસાની ઋતુ વિશેનો એક નિબંધ તમારે લખવાનો છે. તમારી પાસે નિબંધમાળા હોય તો એમાંથી લખવાનો છે, અથવા ન પણ હોય તો તમને એમને ખબર જ પડે ને કે ચોમાસું એટલે શું, એ વિષયનો નિબંધ તમારે એક લખવાનો છે 20-25 લીટીમાં. બરોબર સમજાઈ ગયું બધાને? નમસ્કાર.